વડોદરા શહેરના મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના આર્ટ્સ ફેકલ્ટી ખાતેથી જ વિમળેશ્વર મહાદેવ મંદિરથી કોંગ્રેસ પરિવારની એક યાત્રાનો પ્રારંભ થયો છે વડોદરા વાસીઓના સુખાકારી માટે આજે નવનાથ મહાદેવના આ કોંગરી કાર્યકર્તાઓ જ નીકળ્યા છે આગેવાનો શહેર પ્રમુખ ઋત્વિક જોશી સહિત સંગઠનની ટીમ નવનાથ મહાદેવના દર્શન કરશે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ પક્ષના નેતા અમીર રાવત પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા છે આર્ટ્સ ફેકલ્ટી ખાતે જે વિદ્યાર્થીઓને સમજાવ્યા પણ છે યુનિવર્સિટી કોમન એક્ટ લાવવાની હિલચાલનો વિરોધ પણ કરવામાં આવ્યો છે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર અને બીજા સોમવારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જે શહેરમાં જે નવનાથ મહાદેવ છે એ નવનાથ મહાદેવનું દર્શનને પૂજાનો આજે અમે કાર્યક્રમ રાખ્યો છે વડોદરા શહેરના શહેરીજનોના હિત માટે શહેરીજનોને સુખાકારી માટે આ નવનાથ મહાદેવનું ગયા વર્ષે પણ અમે આ યાત્રાનું આયોજન કર્યું હતું ખાસ કરીને આજે નવનાથ મહાદેવની શરૂઆત અમે લોકોએ વડોદરાની જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં વર્ષો જૂનું વિમળેશ્વર મહાદેવનું જે મંદિર છે એ મંદિરથી અમે અહીંયા પૂજા દર્શન કરીને નવનાથની યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે યુનિવર્સિટીના મંદિરમાં અમે એટલા માટે આવ્યા છે કારણ કે આ વડોદરાની ઓળખાણ વડોદરાનું હાટ એ એમએસ યુનિવર્સિટી છે અને મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં ત્યારે ગુજરાતની ભાજપ સરકાર વિચાર્યા વગર જે કોમન એક નામનો કાળો કાયદો લાવવા જઈ રહી છે જેનાથી એમએસ યુનિવર્સિટીનું રેસીડેન્શિયલ કેરેક્ટર ખલાસ થઈ જશે એનું ઓટોનોમસ સ્ટેટસ ખલાસ થઈ જશે અને આ યુનિવર્સિટી એ મહારાજા સાહેબ જ્યારે ગાયકવાડની દેન છે પરંતુ આ સરકારે જેવી રીતે આની પર કાળો કાયદો લાવવાનો પ્રયત્ન કરીને યુનિવર્સિટીનું આખું જે સ્વાયત્તતા ખેંચવાનો પ્રયત્ન કર્યો છે એનો પણ અમે વિરોધ કર્યો છે માટે આ યુનિવર્સિટી શરૂઆત કરીને નવનાથ મહાદેવના દર્શન કરીશું શહેરીજનોના સુખાકારી અને હિત માટે નવનાથને પ્રાર્થના કરીશું અને સાથે સાથે નવનાથને અમારી એ છે છે કે કે આ ગુજરાતની ભાજપ સદબુદ્ધિ આપે કોમન એક કાળા કાયદા લાવે નહીં એવું કહેવામાં આવે અને ઘણી વખત પુરવાર બી થયેલું છે કે વડોદરા શહેરને પ્રોટેક્શન માટે નવનાથના મહાદેવ છે અને નવનાથે વડોદરા શહેરને હંમેશા પ્રોટેક્ટ કર્યું છે પછી એ ભૂકંપનો સમય હોય કે પૂરની પરિસ્થિતિ હોય કે આ તમામ સંકટમાંથી વડોદરાને નિવારવા માટે સંકટમોચક તરીકે નવનાથના મહાદેવ આવ્યા છે જે રીતનું વડોદરા કોર્પોરેશનનું તંત્ર છે અને જે રીતનો વહીવટ છે નવનાથના જ હવાલે છે ત્યારે આજે શ્રાવણ મહિનાના સોમવારે નવનાથને પ્રાર્થના કરવા નીકળ્યા કોંગ્રેસ પક્ષે કાર્યક્રમ રાખ્યો છે વડોદરા શહેરના વડોદરા વડોદરા પર અને વડોદરાના વાસીઓ પર એમની કૃપા બની રહે એમને આજ દિન સુધી જે વડોદરાને પ્રોટેક્ટ કરીએ છીએ એની ધન્યતા અને કૃતજ્ઞતા બી અર્પણ કરીએ છીએ સાથે આ વિમળેશ્વર મહાદેવમાં ખાસ અમે શરૂઆત કરી કાર્યક્રમની કારણ કે અત્યારે સૌથી મોટું સંકટો વડોદરાવાસીઓને એના ભવિષ્યના આવનાર પેઢીઓ પર હોય તો યુનિવર્સિટીને કોમન કરવાની જે યુનિવર્સિટી હડપ કરવાની જે અત્યારે કોમન યુનિવર્સિટી એક્ટના નામનું ભૂત ધૂણ્યું છે ત્યારે નવના તમામ ધારાસભ્યોને જે ડિસિઝન મેકર્સ છે તેમને સદ્બુદ્ધિ આપે વડોદરાવાસીના હિતમાં યુનિવર્સિટીની જે સ્વાયત્તા છે એ છીનમાઈ ના જાય તેવી ઈશ્વરને પ્રાર્થના